હેલો ફ્રેન્ડ, સુપર સેલિયાથી હું દીપા, અને આજે આપણે રવાનો શીરો બનાવીશું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે. રવાનો શીરો નોર્મલી વાર તહેવારે ભગવાનને પ્રસાદમાં બનાવીને ધરાવતા હોય છે. સત્યનારાયણની કથા હોય તો મુખ્ય પ્રસાદમાં આ શીરો જ હોય. આજે આ શીરો બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટ ને પરફેક્ટ રેસીપી આપણે જોઈશું. એના માટે એક કપ રવો, મેઝરિંગ સ્પૂનનો એક કપ રવો, ઝીણો રવો આવે એ જ લીધો છે, 5-6 બદામ અને 5-6 કાજુ સ્લાઇસ કરી લીધા છે, થોડી કિસમિસ લીધી છે, કેસર 3-4 ચમચી દૂધમાં થોડુંક આ રીતે પલાળી દીધું છે. જે રવાનું માપ લીધું હોય એ જ માપથી એ જ કપનું માપ રાખી એટલું ઘી અને એટલી ખાંડ લેવાની છે. રવો, ખાંડ અને ઘીનું પ્રમાણ સરખું જ લેવાનું છે. 5-1 એલચી પાવડર કરી લીધો છે. સૌથી પહેલા એક પેનમાં આપણે ઘી લઈશું અને એની અંદર રવો મીડિયમ ફ્લેમે રાખીશું અને એક સરખું સરસ શેકીને હલાવી લઈશું. અહીંયા રવો આછો ગુલાબી કલરનો શેકવાનો છે. રવો શેકાશે એટલે થોડો ફરસો લાગશે, તમને ઘી થોડુંક બબલ થતા હોય એવું છૂટું પડી ગયું લાગશે, ત્યાં સુધી હલાવવાનું છે. બીજી બાજુ આપણે 3 ગણું પાણી, એટલે કે જે કપ રવો લીધો હતો એના 3 કપ પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. કોઈ બી જાતનો આપણે શીરો કરીએ ત્યારે એક તો વાસણ થોડું મોટું લેવાનું, કેમ કે આ 3 ગણું પાણી આપણે હવે ઉમેરવાના છે, એટલે એ પ્રમાણે વાસણ તમારે લેવું. આ રીતે સરસ રીતે તમારે શેકાવા દેવાનો છે. રવો પ્રોપર શેકાય એ બહુ જ જરૂરી છે. તો આ રીતે સરસ, જુઓ તમે જોઈ રહ્યા છો, આછો ગુલાબી થઈ ગયો અને થોડા બબલ્સ જેવું લાગે, ઘી થોડું આ રીતે છૂટું પડેલું દેખાય, એટલે એની અંદર આપણે કાજુ અને બદામ જે સ્લાઇસ કરીને રાખ્યા છે એ એડ કરી લઈશું. કાજુ અને બદામ એડ કર્યા પછી 2-3 મિનિટ માટે શેકાવા દઈશું, જેથી રવાની સાથે સાથે કાજુ અને બદામ પણ સરસ રીતે શેકાઈ જાય. પછી લાસ્ટમાં આપણે કિસમિસ, સૂકી દ્રાક્ષ જે લીધી છે એ એડ કરીશું. કિસમિસ એડ કર્યા પછી 15-1 સેકન્ડ માટે જ હલાવવાનું. મેં એડ કરી લીધી છે, તમે જોઈ શકો છો બધું સરસ રીતે શેકાઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. અને કિસમિસ એડ કરો એટલે તરત જ પછી 15 સેકન્ડમાં પાણી એડ કરી લેવાનું, જેથી કિસમિસ બળી ના જાય, અને પછી આ રીતે હલાવી દેવાનું. ગરમ પાણી નાખ્યું છે એટલે તમે જોઈ શકો છો બધું સરસ એક રસ મિક્સ થઈ ગયું. અને આ ખાંડ એડ કરી લેવાની, ખાંડનું પાણી બળે ના ત્યાં સુધી આ રીતે બધું સતત હલાવતા રહેવાનું. અને પછી કેસરનું દૂધ એડ કરી લેવાનું. કેસર નાખવાથી કલર બહુ સરસ લાગે છે, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર. અને લાસ્ટમાં ઇલાયચીનો પાવડર કે જે ઓપ્શનલ છે એ કરવાનો છે. ઇલાયચી એડ કરી બધું સરસ રીતે હલાવી લઈશું અને તમને લાસ્ટમાં થોડું ઘી છૂટું પડેલું લાગશે અને આ તમારો શીરો રેડી. તો જુઓ બહુ સરસ દેખાઈ રહ્યો છે, પરફેક્ટ થઈ ગયો છે અને કલર પણ કેસરના લીધે બહુ સરસ લાગી રહ્યો છે. થોડું ઘી આ રીતે છૂટું પડેલું લાસ્ટમાં દેખાય અને આ તૈયાર થઈ ગયો. ગેસ બંધ કરી દો, સર્વિંગ બોલમાં કાઢી લો. તો આ રીતે ચોક્કસ બનાવજો રવાનો શીરો. થેન્ક યુ.